गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण 3 पाठ 16 मारू घर पेज नंबर 105। मारूं नाम नसीम છે। હું શ્રીનગરમાં રહું છું। ગઈકાલથી અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે। તે અઠવાડિયા સુધી ચાલવાની છે। અમારી શાળામાં કેમ્પ છે એટલે આવું આયોજન છે। બાળકો બીજી જગ્યાએથી પણ કેમ્પ માટે અહીંયા આવ્યા છે। બધાને રહેવા માટે મેદાનમાં તંબુ બાંધ્યા છે। અમે શાળા ખૂબ સુંદર રીતે શણગારી છે। કેટલાક બાળકોએ કપડાના ટુકડામાંથી બારણાના તોરણ બનાવ્યા છે, તો કેટલાકે બદામના ફોતરામાંથી સુશોભન કર્યું છે, કેટલાકે સૂકા પાંદડા અને લાકડાના વહેણનો ઉપયોગ કરીને રંગોળી બનાવી છે। આજે કેમ્પનો પ્રથમ દિવસ છે। બધા ખૂબ ખુશ છીએ। સવારમાં પણ બધા ભેગા મળીને મેદાનમાં વર્તુળ બનાવીને બેઠા છે। દરેકે પોતાનો પરિચય આપવાનો છે, પોતે ક્યાંથી આવ્યા છે, પોતાને શું ભાવે છે તેની વાત કરવાની છે। બહારથી જે બાળકો આવ્યા હોય એની આપણને પરિચય હોય ને, એટલા માટે એનો પરિચય કરવાનો છે। બધા બાળકોએ તેમના કુટુંબ અને ઘરના ફોટા લાવ્યા છે। દરેકે પોતાના ઘર વિશે વાત કરી અને ભૂપેનના જૂથનો વારો આવ્યો। ઘાસ કે લાકડાના ઘરમાં રહેનારને શું ધ્યાન રાખવું પડે, ભૂપેને પોતાનો પરિચય આપ્યો કે હું અસમથી આવું, અસમના મોલમ ગામથી આવ્યો છું। તમને ખબર જ છે બાળકો કે અસમમાં ખૂબ વરસાદ પડે છે, તેથી અમારા ઘર મેદાનમાં 10-12 ફૂટ ઊંચા બાંધવામાં આવે છે, જે મજબૂત વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે। અસમમાં જે આપણે ઘર બનાવવામાં આવે તે થાંભલા પર બનાવવામાં આવે છે, કેમ કે ત્યાં વરસાદ ખૂબ પડે છે। અમારા ઘરના અંદરના ભાગ પણ લાકડાના બનેલા હોય છે, એટલે જેને અંદરનો ઘરનો ભાગ હોય અંદર બધું લાકડાથી બનેલું હોય છે। ઘરમાં આવવા માટે લાકડાના દાદર બનાવેલા હોય છે। થાંભલા ઉપર મકાન બનાવવામાં આવ્યું હોય તેથી આગળ દાદર એટલે કે સીડી બનાવવામાં આવે છે। રાત્રે દાદર લઈ લેવામાં આવે છે, રાત્રે એ સીડી હોય એ લઈ લેવામાં આવે છે। ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર કેમ વાંસના થાંભલા ઉપર બનાવાય છે? એમ કે છે ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર કેમ વાંસના થાંભલા ઉપર, કેમ કે ત્યાં વરસાદ ખૂબ પડે છે, એટલે વરસાદથી બચવા માટે વાંસના થાંભલા પર ઘર બનાવવામાં આવે છે। ભૂપેનના ગામના ઘરના છાપરા કેવા હોય છે તે કેમ બનાવવામાં આવે છે? ભૂપેનના ઘરના છાપરા ઢાળવાળા હોય છે, કેમ કે ત્યાં વરસાદ ખૂબ પડે છે। ઢાળવાળા હોય તો છાપરામાં એક જગ્યાએ પાણી ભેગું ન થાય, એટલા માટે ઢાળવાળા છાપરા હોય તો પાણી સરળતાથી વહી જાય છે। ભૂપેનના ઘરમાં રાત્રે દાદર કેમ લઈ લેવામાં આવે છે? કારણ કે જો રાત્રે સીડી રાખવામાં આવે તો કાંઈ પ્રાણી કે એની બીક રહે છે, એટલા માટે દાદર લઈ લેવામાં આવે છે। પથ્થરના ઘર બનાવવામાં શું અગવડ પડે છે? તો કે પથ્થરના ઘર જમીનના પાયા ખોદીને બનાવવામાં આવે છે। અસમમાં ખૂબ વરસાદ પડતો હોવાથી પથ્થર નું ઘર જમીન પર બનાવવામાં આવે તો વરસાદનું પાણી ઘરમાં ઘૂસી જાય, એટલા માટે ઘરમાં રહી શકાય નહીં, તેથી લાકડાના ઘરની જેમ પથ્થરના ઘરને ટેકાથી બનાવી શકાતું નથી। હવે ચમેલીનો વારો આવ્યો। ચમેલી એમ કે હું મનાલીથી આવું છું, આ પર્વતીય પ્રદેશ છે, અમારે ત્યાં ખૂબ વરસાદ પડે છે અને બરફ પણ પડે છે। ચમેલી મનાલીમાંથી આવે છે તેથી વરસાદ પણ પડે છે અને બરફ પણ પડે છે। જ્યારે ખૂબ મનાલીમાં ખૂબ ઠંડી હોય છે ત્યારે અમને સૂર્યના તડકામાં બેસવું ગમે છે। અમારા ઘર પથ્થરો અથવા લાકડાના બનેલા હોય, ચમેલી એમ કે છે કે અમારા ઘર પથ્થરો અથવા લાકડાના બનેલા હોય છે। પછી ક્વેશ્ચન પૂછ્યા છે કે ચમેલીનું ઘર કયા વિસ્તારમાં આવે છે? તો કે ચમેલીનું ઘર મનાલીમાં છે અને પર્વતીય પ્રદેશમાં છે। ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા છે? ચમેલી છે એ મનાલીમાં રહે છે, જ્યારે ભૂપેન છે એ અસમમાં રહે છે। અસમમાં ખૂબ પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડે છે, તેથી એના ઘરના છાપરા ઢાળવાળા હોય છે, તેથી સામાન્ય રીતે પાણી બધું વહી જાય છે, બરોબર? મિતાલી અને અનુજે કહ્યું, મિતાલી અને અનુજ રાજકોટથી આવ્યા છે। તેઓ દરેક રાજકોટના ચિત્રો બતાવ્યા, એક એક ચિત્રમાં ઊંચી બિલ્ડિંગો જોઈ। ભૂપેને કહ્યું, ઓહ કેટલા ઊંચા મકાન છે, તમે લોકો કેવી રીતે ચડો છો,
આપણે રાજકોટમાં બહુ ઊંચા ઊંચા મકાન હોય તો આપણે કેવી રીતે ચડીએ છીએ એમ પ્રશ્ન પૂછે છે. તો કે બહુમાળી મકાન હોય તો એમાં આપણે લિફ્ટનો ઉપયોગ કરીએ છીએ, અને જો લિફ્ટ ક્યારેક એવા પ્રશ્નોથી બંધ થઈ જાય તો આપણે સીડી દ્વારા ચડીએ છીએ. બરોબર. નવી દિલ્હી એ ભારતનું પાટનગર છે. નગરો અને ગામડાઓમાંથી કેટલાક દિલ્હી જેવા મોટા શહેરો કામની શોધમાં આવે છે. નગરો નવી દિલ્હીમાં આ લોકો શહેરમાં સ્થાયી થાય છે. અહીંયા ઘણા લોકો ખૂબ જ ઓછી જગ્યામાં રહે છે. ઘણા લોકો પાસે તો મકાન જ નથી હોતા. બરોબર. તેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે. કેટલાકની પાસે પાણી નથી હોતું. આ માણસો જે જગ્યા મળે છે ત્યાં સૂઈ જાય છે, રોડ પર, ફૂટપાથ પર, સ્ટેશન પર. કાશીરામ બધાને કહ્યું, હું રાજસ્થાનથી આવું છું. કાશીરામે શું કહ્યું? હું રાજસ્થાનથી આવું છું. અમારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. અહીં ખૂબ ગરમી થાય છે. રાજસ્થાનમાં ખૂબ ગરમી પડે. અમે માટીના મકાનમાં રહીએ છીએ. ઘરની દિવાલો ખૂબ જ જાડી હોય છે. આ દિવાલો માટીની લીપણ કરેલી હોય છે. છાપરા કાંટાવાળા ઘાસના બનેલા હોય છે. રાજસ્થાનમાં ખૂબ ગરમી પડે છે. બરોબર. તેવી જ રીતે બધા જૂથોએ પોતાના ઘર મકાનો વિશે કહ્યું. પરિચય પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ કર્યો. બાળકોએ જુદા જુદા નૃત્યો રજૂ કર્યા. તેઓએ પોતાની ભાષામાં લોકગીતો રજૂ કર્યા. દરેકે બદામ અને ઇલાયચી સાથે કશ્મીરનું પીણું કાહવા અપાયું. કશ્મીરના પીણાને કાહવા કહે છે. બરોબર. અમે ખૂબ જ મજા માણીએ. સાંજે અમે દાલ સરોવર ગયા. અમે નાવડીમાં બનાવેલું ઘર હાઉસબોટ જોયું. અમે શિકારામાં બેઠા અને તેમાં પાણીમાં ચલાવવા કેટલાક બાળકોએ હલેસા માર્યા. અમે વાદળો પર્વતો વચ્ચે ચાર ચિનાર જોયા. હાઉસ બોટ બીજા મકાનોથી કેમ અલગ પડે છે? હાઉસ બોટ પાણીમાં તરતી હોવાથી જ્યારે બીજા મકાનો જમીન પર બાંધેલા હોય એટલે એક જગ્યાએ સ્થિર હોય છે. આવા મકાનો હાઉસ બોટ સ્થિર હોતા નથી, તે પાણીમાં હોય છે. બરોબર. પછી છે તમારું ઘર જે વસ્તુથી બનેલું હોય તેના પર. આપણું ઘર શેનાથી બનેલું છે? તો કે લાકડાથી, સિમેન્ટથી અને લોખંડથી. પછી નીચે ચૂનાના પથ્થરથી, ઈંટથી. આપણા ઘરમાં કાચ પણ હોય તો કાચ અને પથ્થર. તો આ પાઠમાં આપણને શું શીખવા મળ્યું? કે એક શાળામાં કેમ્પ હતો, ત્યાંથી અલગ અલગ રાજ્યમાંથી સ્ટુડન્ટ આવેલા હતા. બરોબર. રાજસ્થાન, મનાલી, તેમાંથી આવેલા હતા. અને દરેકે પોતપોતાનો પરિચય આપ્યો કે અમારે ત્યાં કેવા મકાનો હોય છે અને કેવી પરિસ્થિતિ હોય છે. બરોબર. થેન્ક યુ.